હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તબિયત પાણી સારા બધાના? ચાલો, આજના લેક્ચરમાં આગળ આપણે વાત કરીએ ડાયપોલને કારણે, ડાયપોલની વિષુવરેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર. લાસ્ટ લેક્ચરમાં આપણે ડાયપોલને કારણે ડાયપોલની અક્ષ ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય એનું સૂત્ર મેળવ્યું હતું. આજના લેક્ચરમાં ડાયપોલને કારણે ડાયપોલની વિષુવરેખા ઉપર કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એ આપણે જોવાનું છે. ચાલો, પહેલું કામ તો કે ભાઈ વિષુવરેખા કોને કહેવાય? તો વિષુવરેખા એટલે શું? તો વિષુવરેખા કોને કહેવાય? ડાયપોલને, ડાયપોલના કેન્દ્રમાંથી પસાર થતી લંબરેખાને, ડાયપોલનું ઇક્વેટર, વિષુવવૃત, વિષુવરેખા કહેવાય. સમજાય છે કે નહીં? જો માની લ્યા, કોઈ એક ડાયપોલ છે, આ પોઝિટિવ ચાર્જ, આ નેગેટિવ ચાર્જ, આ એનું સેન્ટર ઓ, બરાબર. હવે ઇક્વેટર એટલે હું ડાયપોલના કેન્દ્રમાંથી પસાર થતી લંબરેખા ને ડાયપોલનું ઇક્વેટર એટલે કે વિષુવરેખા કહેવાય. એટલે આ ડાયપોલનું સેન્ટર, એમાંથી પસાર થતી આ જે લંબરેખા છે, રડીવાલા બાળકો, હજી લંબરેખાને ડાયપોલનું ઇક્વેટર વિષુવરેખા કહે છે. આ એનું સેન્ટર છે ઓ. સેન્ટરથી પોઝિટિવ ચાર્જનું ડિસ્ટન્સ એ, નેગેટિવ ચાર્જનું ડિસ્ટન્સ એ. ચાલો, આપણે શું કરવાનું છે? આ ડાયપોલને કારણે ડાયપોલની વિષુવરેખા ઉપર માની લ્યો કોઈ એક આ પી બિંદુ આવેલું છે, બરાબર. અને વાલા બાળકો, પી બિંદુ જે છે ડાયપોલના સેન્ટરથી માની લ્યો આર જેટલા અંતરે છે. પી બિંદુ છે અત્યારે ડાયપોલની વિષુવરેખા ઉપર છે, અને કેટલા અંતરે છે? તો કે આર જેટલા અંતરે છે. તો આ પી બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે. અત્યારે પી બિંદુ ઇક્વેટર ઉપર આવેલું છે, તો જો કેવી રીતે મળશે? સિમ્પલ, પ્લસ ક્યુને કારણે કેટલું, માઇનસ ક્યુને કારણે કેટલું, એ બેનું તમારે ગોતી લેવાનું. પછી તમે એનો સદિશ સરવાળો કરો. શું કરવામાં આવે? એનો સદિશ સરવાળો એટલે મળી જશે. ચાલો, પહેલાં તો તમારે કામ શું કરવું પડે? પ્લસ ક્યુને કારણે પી બિંદુ પાસે કેટલું એ જોતું હોય તો પોઝિટિવ ચાર્જથી પી બિંદુનું ડિસ્ટન્સ કેટલું છે એ ખબર પડવી જોઈએ. મળી જાય. કેવી રીતે મળે? વાલા બાળકો, આ કાટકોણ ત્રિકોણ છે તો એનો કર્ણ થાય. કર્ણ કેટલો હશે? બાકીની બે બાજુના વર્ગોના સરવાળાના વર્ગમૂળ જેટલું. એટલે આ ડિસ્ટન્સ આવશે અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર. સમજાય છે કે નહીં? તો આપણે લખી શકીએ. શું લખી શકીએ? તો કે પ્લસ ક્યુ વિદ્યુત ભારને કારણે પી પાસે ઉદ્ભવતું ક્ષેત્ર ને આપણે ઈ પ્લસ વડે દર્શાવીએ, કે ક્યુ બાય આર સ્ક્વેર, કે ક્યુ બાય આર સ્ક્વેર. આર સ્ક્વેર એટલે આનો વર્ગ, આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર વર્ગમૂળમાં છે એનો વર્ગ. તો વર્ગમૂળમાં છે એનો તમે વર્ગ કરો, આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એનો વર્ગ. તો વર્ગમૂળ દૂર થઈ જાય એટલે શું આવે? કે ક્યુ બાય આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. દિશા કોઈ કહેશે? તો કે હા,
प्लस क्यू ने कारण क्षेत्र प्लस क्यू तरफ हो प्लस क्यू थी दूरनी बाजू हो तो प्लस क्यू थी दूरनी बाजू एटले वाला बाड़को आज ही दिशा आवशे इकोनी आवशे ई पॉजिटिव नी मैंने अत्यारे खबर नहीं आ दिशा कई है अक्ष पर तो खबर पड़ी जाती कि मोमेंट की दिशा में है कि मोमेंट की विरुद्ध दिशा में आमा मोमेंट कई दिशा में हे माइनस थी प्लस एट आवड़ी आज डिरेक्शन हे बाड़को कोनी हे पी सदीश नी आ तो आम कई नवी दिशा आई एनी बात पची अत्यार खाली मूल्य है चालो पची माइनस क्यू ने कारण माइनस क्यू विद्युत भार ने कारणे पी पासे उद्भवतु विद्युत क्षेत्र चालो माइनस क्यू ने कारणे पी पासे એટલે તમારે આ અંતરની જરૂર પડે આમાં અહીંયા કાટકોણ ત્રિકોણ બેયનો છે તો આ એનો કર્ણ થશે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એટલે આવડું આ જે અંતર છે બાલાબાણ અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એ થશે તો ખાલી મૂલ્યની વાત કરીએ તો શું થશે શું થશે ઈ માઇનસને કારણે કે ક્યુ બાય વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એનો સ્ક્વેર એટલે શું થશે આ કે ક્યુ બાય આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ચાલો આની દિશા માઇનસનું ક્ષેત્ર ઋણ વિદ્યુત ભારનું એના તરફ હોય કે એનાથી દૂર હોય તો કે તરફ હોય એટલે આવડી આ જે દિશા છે વાલા બાળકો કોની આવશે તો કે ઈ માઇનસની આટલું રેડી આ સમજાણું ચાલો હવે આપણે પરિણામી ક્ષેત્ર જોઈ છે કે પરિણામી ક્ષેત્ર કેટલું હશે કેવી રીતે મળશે જોવો તો માની લ્યો દાખલા તરીકે આ એંગલ થીટા જેટલો છે સમજાય છે કે નહીં ચાલો તો હવે થશે શું હવે એક વસ્તુ તો લિટરલી તમને ખબર પડે આ ક્ષેત્ર આમ છે આ ક્ષેત્ર આમ છે તો ઓબ્વિયસલી પરિણામી તો આ દિશામાં જોવાનું છે હા કે ના સમજાય છે કે નહીં તેમ છતાં આપણે આના ઘટકો પાડીને જોઈએ જુઓ આ એંગલ થીટા છે તો એટલે બાળકો આ એંગલ એ કેટલો થશે થીટા થશે કે નહીં શા માટે કારણ કે આ એફ બીનો આ કોમન લાઈન આ અને આ વસ્તુ આમ સમજાઈ છે કે નહીં ઝૂમ રેડી લાખો એફ બીનો તો બનશે શું આ પ્લસ ઈ હવે દેખાણ પહેલા ચરણમાં કહેવાય આ ધન એક્સ થઈ આ ધન વાય થઈ આ ઋણ વાય થઈ આ આ આ ઋણ એક્સ થઈ આ ધન એક્સ ઋણ એક્સ ધન વાય અને આવડિયા જે આવશે ઋણ વાય તો પહેલા ચરણમાં છે તો ઈ પ્લસના બે કોમ્પોનન્ટ આવે આ દિશામાં આવશે ઈ પ્લસ કોસ થીટા આ દિશામાં આવશે ઈ પ્લસ સાઇન થીટા સમજાય છે કે નહીં તો એંગલ થીટા છે તો એવી રીતે આ એંગલ એ થીટા જશે રેડી કારણ કે આ અંતર એ છે આ અંતર એ છે આ આર છે આ થીટા તો આઈ થીટા હવે અહીંયા આખો આ ઝેડ બેયનો છે તો આ એંગલ એ કેટલો થશે થીટા થાય કે નહીં તો પહેલું બીજું ત્રીજું અને ચોથું ચરણ ચોથા ચરણમાં ઈ માઇનસે એક્સ અક્ષ સાથે થીટા જેટલો એંગલ બનાવ્યો તો આ ઘટક એનો શું થાય ઈ માઇનસ કોસ થીટા અને આ ઘટક જે છે એનો શું થશે ઈ માઇનસ સાઇન થીટા ટેક્સ્ટ બુકમાં આવું કાંઈ કરેલું નથી પણ આપણે તમને ઘટક પાડીને દેખાડ્યા ટેક્સ્ટ બુકમાં ખાલી એટલું લખેલું છે કે ભાઈ
परिणामी क्षेत्रना परस्पर लंब घटक वाई घटक एटले केवा केवाय लंब घटक समान मूल्यना केम समान मूल्यना अहीं साइन थीटा अहीं साइन थीटा बे एंगल सरखो पण अहीं ई प्लस साइन थीटा अहीं ई माइनस साइन थीटा हवे ई प्लस अने ई माइनस नी वेल्यू सरखी होवी जोईए आ छे के क्यू बाय आर स्क्वेर प्लस ए स्क्वेर अहीं हकीकते लखाय हूँ के क्यू बाय आर स्क्वेर प्लस ए स्क्वेर साइन थीटा अहीं हूँ लखाय के क्यू बाय आर स्क्वेर प्लस ए स्क्वेर साइन थीटा पण आ पॉजिटिव वाईमां अने नेगेटिव वाईमां समझाय छे तो परस्पर लंब घटकोनी असर शू थशे नाबूद थशे बराबर पी पासे क्षेत्रना लंब घटको समान मूल्यना अने परस्पर विरुद्ध दिशाना होवाथी एक बीजानी असर नाबूद करे। चालो तो समांतर घटक तो एक दिशा में छे अने हरखू जोयु बाळको समांतर घटक e प्लस कोस थीटा धन एक्स में आव्यो e माइनस कोस थीटा धन एक्स में आव्यो तो एनी दिशा आ छे जो आम अने हकीकते जुओ डाइपोल मोमेंट हशे क्या माइनस क्यू थी प्लस क्यू अने आ बे समांतर घटक आव्या आ दिशा में तो एनो मतलब शू ई बे जणा मोमेंटनी विरुद्ध दिशा में छे समझाय छे बराबर। चालो तो पी पासे परिणामी क्षेत्र ई सदिश बराबर ई प्लस सदिश वत्ता ई माइनस सदिश ई प्लस अने ई माइनस वेक्टर फॉर्म में लेवानो ई प्लस अने ई माइनस ना साइन कम्पोनंट तो कैंसल थी गया खाली कोस कम्पोनंट रहा तो अहीं ई प्लस सदिश नी बदले लखाय हूँ ई प्लस सदिश नी बदले लखाय हूँ ई प्लस कोस थीटा हूँ लखाशे ई प्लस कोस थीटा पण कई दिशा में छे डाइपोल मोमेंट माइनस थी प्लस छे आ यू आ दिशा में एटले वेक्टर फॉर्म छे एटले माइनस पी केरेट समझाणु। चालो एवी रीते ई माइनस कोस थीटा लखाय हूँ ई माइनस कोस थीटा आई नी वेल्यू पण दिशा क्या छे मोमेंट आम छे माइनस थी प्लस पण ई आव्यो आ दिशा में एटले अहींया पण आ माइनस टेक्स्टबुक में घणा बधा स्टेप कापेला छे खबर नहीं पड़े पी केरेट समझाय छे। चालो तो कॉमन हूँ आवे माइनस कॉमन काउंसनी अंदर शू थशे टेक्स्टबुक में लिखू ए रीते हूँ लखू छू वाला बाळको ई प्लस वत्ता ई माइनस जो आ बेमांथी माइनस कॉमन लई लीधा तो के हा तो बेनो सरवाळो थई जाय तो के हा बेमांथी कोस थी एक माइनस कॉमन कोस थीटा कॉमन अने पी केरेट कॉमन समझाणो के नहीं। चालो ई प्लस नी वेल्यू के क्यू बाय आर स्क्वेर प्लस ए स्क्वेर ई माइनस जो आ वेल्यू छे वेक्टर फॉर्म अहीं तो ध्यान रखो आ बधी वेल्यू आई गई आ शू कहेवाय वेल्यू आ शू कहेवाय वेल्यू। चालो ई माइनस नी वेल्यू के क्यू बाय आर स्क्वेर प्लस ए स्क्वेर। चालो आकृति उपरथी कोस थीटा एटले शू कोस थीटा बराबर दाखला तरीके आ बिंदु ए आ बिंदु बी आ बिंदु ओ तो त्रिकोण त्रिकोण पी बी ओ मा त्रिकोण पी बी ओ मा कोस थीटा बराबर पासेनी बाजूना छेदमा कर्ण एटले एना छेदमा आर स्क्वेर प्लस ए स्क्वेर केमा तो के वर्गमूल मा आ त्रिकोण उपरथी थाशे त्रिकोण पी ए ओ मा कोस थीटा बराबर पासेनी बाजू एटले ए ना छेदमा कर्ण एटले अंडर रूट आर स्क्वेर प्लस ए स्क्वेर एटले ई वेल्यू आपणे त्यां मूकी दईए। ચાલો એ વેલ્યુ તમે ત્યાં આગળ મૂકશો એટલે શું આવશે એ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર કેમાં તો કે વર્ગમૂળમાં અહીંયા પી કેરેટ સમજાય છે। ચાલો
माइनस आ बे वार थियु बे वार के क्यू बाय आर स्क्वेर प्लस ए स्क्वेर गुणिया एना छेदमा आर स्क्वेर प्लस ए स्क्वेर रेस टू हाफ आधार सरखा घातनो सरवाड़ो तो शू थे वाला बड़को माइनस टू के क्यू ए ना छेदमा आर स्क्वेर प्लस ए स्क्वेर रेस टू थ्री बाय टू वन प्लस हाफ थ्री बाय टू वन अँ शू पी करेक्ट तो डायपोल ने कारण डायपोल ने विषुव रेखा पर परिणामी क्षेत्र नु सूत्र मड़ी गयु शू मेड टू के क्यू ए छेदमा आर स्क्वेर प्लस ए स्क्वेर रेस टू थ्री बाय टू बराबर टेक्स्टबुक में आ फॉर्म्यूला आपेली है तमने एक पॉइंट सत्तर हूँ लिखूँ माइनस एम के वेल्यू मूकी है वन अपॉन फोर पाय एप्सिलॉन जीरो बाकी एमने राखू टू क्यू ए छेदमा आर स्क्वेर प्लस ए स्क्वेर रेस टू थ्री बाय टू बराबर पी केरेट चालू आ वस्तु आम लखाय टू ए क्यू टू ए क्यू शू आपे डायपोल मोमेंट आपे एट माइनस माइनस केपी टू ए क्यू एट्ले पी केपी अपॉन आर स्क्वेर प्लस ए स्क्वेर रेस टू थ्री बाय टू पी केरेट डायपोल ने कारण डायपोल ने विषुव रेखा पर क्षेत्र न सूत्र केपी अपॉन आर स्क्वेर प्लस ए स्क्वेर रेस टू थ्री बाय टू पी केरेट आ माइनस निशानी शू दर्शावे आ माइनस निशानी वाला बाड़को एवं कहे छे कि आ परिणामी क्षेत्र है मोमेंट जी दिशा में है एना करता विरुद्ध दिशा में याद करो कालना लेक्चर में आप जुं डायपोल ने कारण डायपोल अक्ष पर क्षेत्र कई दिशा में आयुत मोमेंट की दिशा में जवाब अँ पॉजिटिव आता मोमेंट की दिशा में मतलब ऋण थी धन जनरली आप एवं बोलीए केव बोली एवं बोली क्षेत्र धन थी ऋण हो क्षेत्र धन थी ऋण हो क्षेत्र धन थी ऋण हो नहीं पण डायपोल में एक चेन्ज थू डायपोल ने कारण डायपोल अक्ष पर काले आप जुड़ू क्षेत्र आयु तू ऋण थी धन हकीकते बोलीए छे धन थी ऋण पण एमां आयु तू ऋण थी धन विषुव रेखा माटे जो पाछू आयु डायपोल ने कारण डायपोल इक्वेटर पर क्षेत्र क्या आयु धन थी ऋण मतलब मोमेंट जी दिशा में से एना करता विरुद्ध दिशा में हके न समझाई छे के नहीं मानी लियो शू मानी लियो आ बिंदु घणु बधु दूर आवेलो ऊपर 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 जाता जाओ तो आर नी वेल्यू वधती जाए एनी कम्पेरिजन में तो शू थाय बच्चा पार्टी अति दूरना बिंदुए शू थाशे आर इज मच 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 ग्रेटर देन ए आर नी वेल्यू एनी कम्पेरिजन में घनी बधी मोटी हे तो ए स्क्वेर ने तब अवगणो आर स्क्वेर नी थ्री बाय टू बगड़ो बगड़ो कैंसल तो खाली क्यूब तो ई अँ ई क्यू ए इक्वेटर पर वहाँ एक्सिस अँ हूँ आवशे इक्वेटर पर बराबर माइनस केपी अपॉन आर क्यूब पी केरेट समझाई शक तो डायपोल ने कारण डायपोल विषुव रेखा पर परिणामी क्षेत्र अति दूरना बिंदु आटलू आए खाली फेर एट्लो है मैं टेक्स्टबुक में के बदले वन अपॉन फोर पाइप सेलिन जीरो लिखो है मैं लिखू नहीं बराबर एक प्रश्न घनी वक्त पूछाणो है मानांक में ई एक्सिस ना छेद मानांक में इक्वेटर आ बेनो गुणोत्तर दूरना बिंदु माटे मानांक मा ई एक्सिस अपॉन ई इक्वेटर याद करो अक्ष पर अति दूरना बिंदु सूत्र शू हतु टू के पी बाय आर क्यूब याद छे के नहीं अक्ष पर शू हतु टू के पी बाय आर क्यूब इक्वेटर पर हूँ आयु के पी बाय आर क्यूब केपी बाय आर क्यूब कैंसल तो बेनो गुणोत्तर शू आ टू जेम वन एटले ई एक्सिस अपॉन ई इक्वेटर नो गुणोत्तर केटलो आवशे टू जेम वन
ઓકે, સમજાવણવાલા બાળકો એક વસ્તુ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, 3 માર્ક કે 4 માર્કમાં પૂછી શકાય. ચાલો બાળકો આગળ બે સૂત્ર આપણે જોયા, ડાયપોલને કારણે ડાયપોલની અક્ષ ઉપર કેટલું ક્ષેત્ર આવે, ડાયપોલને કારણે ડાયપોલની વિષુવ રેખા ઉપર કેટલું ક્ષેત્ર આવે. રેડી? હવે એક વધારાનું સૂત્ર તમને લખાવું, ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ડાયપોલ એટ એની પોઈન્ટ એમસીક્યુ માટે તમને કામમાં આવશે. ડાયપોલને કારણે ડાયપોલની અક્ષ ઉપર કેટલું ક્ષેત્ર હોય, ડાયપોલને કારણે ડાયપોલની વિષુવ રેખા ઉપર કેટલું ક્ષેત્ર હોય એટ એની પોઈન્ટ. માની લ્યો આ ડાયપોલ છે, આ માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ, આનું સેન્ટર ઓ. સમજાય છે કે નહીં? ચાલો, મોમેન્ટ કઈ દિશામાં હશે? નેગેટિવ થી પોઝિટિવ, એટલે આ દિશા હશે કોની વાલા બાળકો? પી સદિશની. હવે માની લ્યો પી બિંદુ અહીંયા આવેલું છે, ડાયપોલના કેન્દ્રથી આર સ્થાન સદિશ જેટલા અંતર. સમજાય છે કે નહીં? આ પી બિંદુ અહીંયા ક્યાંક હોત ને તો એક્સિસ ઉપર કહેવાત, અહીંયા ક્યાંક હોત ને તો ઇક્વેટર ઉપર કહેવાત, પણ અત્યારે અવકાશમાં ક્યાંક છે, તો કરવાનું શું? આ ઓ થી પી એટલે આ શું થશે? આ સ્થાન સદિશ થશે તમારો આર સદિશ. ડાયપોલ મોમેન્ટ વાળા બાળકો કઈ દિશામાં હોય? માઇનસ થી પ્લસ. તો આ જે એંગલ બનશે આ થીટા જેટલો, એ કોના કોના વચ્ચેનો બનશે? આ ડાયપોલ મોમેન્ટ અને પી બિંદુનો જે સ્થાન સદિશ છે, બેના પૂછડા અહીંયા ભેગા થઈ ગયા, એ બે વચ્ચેનો એંગલ બને કે નહીં? બરાબર. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ એની પોઈન્ટ is E is equal to KP upon R cube under root 1 plus 3 cos square theta. બરાબર. શું ફોર્મ્યુલા આવશે? KP upon R cube અંડર રૂટ 1 + 3 cos square theta. ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ એની પોઈન્ટ ડ્યુ ટુ ડાયપોલ. ડાયપોલને કારણે અવકાશમાં કોઈ પણ એક બિંદુ ગમે ત્યાં આવેલું હોય, બરાબર, અહીંયા ક્ષેત્ર કે એટલે કે 1/4π ε₀. પી બરાબર ડાયપોલ મોમેન્ટ. શું થશે? ડાયપોલ મોમેન્ટ 2aq/r, એટલે જે બિંદુએ ક્ષેત્ર ગોતવું છે એનું અંતર, 1 + 3 કોસ સ્ક્વેર થીટા. થીટા એટલે શું? તો કે થીટા એટલે શું થાય?
डायपोल मोमेंट अने पी बिंदुना स्थान सदिश वच्चेनो खूणो, समझाई छे के नहीं? हवे मानी लियो आ हूँ के भाई डायपोल नु इक्वेटर कहवाय के नहीं? आ पी बिंदु अहीं आवेलू होत तो स्थान सदिश आम थात, डायपोल मोमेंट आम थात, बे वच्चेनो एंगल 90 नो थात, तो अहीं 90 मूको तो शू थाय? कोस 90, तो कोस 90, कोस 90 एटले 0, तो अंडर रूट में 1 એટલે 1, તો કે પી બાય આર ક્યુબ ક્યાં આવ્યું? ઇક્વેટર ઉપર આવી ગયું કે નહીં? કે ન સમજાતું? માની લ્યો આ પી બિંદુ અહીંયા એક્સિસ ઉપર અહીંયા ક્યાંક આવેલું હોત તો અહીંયા, તો મોમેન્ટ એ આ દિશામાં, સ્થાન સદિશ એ આ દિશામાં, તો બે વચ્ચેનો એંગલ 0, તો અહીંયા આવે કોસ 0, કોસ 0 એટલે 1, બરાબર 3 × 1 એટલે 3, 3 + 1 એટલે 4, 4 નું રૂટ 2, 2 કે પી બાય આર ક્યુબ થઈ ગયું, આવી ગયું, બરાબર? એટલે ડાયપોલને કારણે કોઈ પણ બિંદુએ તમારે ક્ષેત્ર જોતું હોય તો તમે આ રીતે ગોતી શકો. ઓકે, ડન. અને એક બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ શું? તો કે પોઈન્ટ ચાર્જને કારણે જે આપણે વાત કરી હતી, ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ અંતરના વર્ગના વ્યસ પ્રમાણમાં હોય, પણ ડાયપોલને કારણે જે ફિલ્ડ આવ્યું અંતરના ઘનના વ્યસ પ્રમાણમાં, શું છે? તો કે અંતરના ઘનના વ્યસ પ્રમાણમાં. ઓકે, ચાલો. પછી આ થિયરી પૂરી થાય વાલા બાળકો, અહીંયા ઉદાહરણ નંબર 10ની ઉપર એક નાનો એવો પેરેગ્રાફ આપેલો છે. એ નાનો એવો પેરેગ્રાફ જે છે, ધ્રુવીય અને અધ્રુવીય અણુ, પોલાર એટમ અને નોન પોલાર એટમ વિશે વાત કરે છે. હવે વાલા બાળકો, પોલાર એટમ અને નોન પોલાર એટમ એના વિશે ડિટેલમાં 5 થી 6 પેજ આપણે ઓલરેડી બીજા ચેપ્ટરમાં આવવાના જ છે. અહીંયા વચ્ચે ખાલી એટલી વાત કરી છે, પણ જસ્ટ ખાલી કહી દઉં તમને અત્યારે. ધ્રુવીય અણુ, પોલાર એટમ એટલે શું? કે જે અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય ને એને ધ્રુવીય અણુ કહેવાય. એટલે હું કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય, મતલબ કે દાખલા તરીકે HCl, H+Cl- અમુક અંતરે હોય તો એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે, તો એ ધ્રુવીય અણુ કહેવાય. NaCl, Na+Cl-, બરોબર? પ્લસ અને માઇનસ વચ્ચે કંઈક એંગલ હશે, કંઈક અંતર હશે, બરોબર? એ ધ્રુવીય અણુ કહેવાય. એ ડાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે કાયમી, કારણ કે ડાયપોલ મોમેન્ટ એટલે પી બરાબર 2aq, પ્લસ અને માઇનસ વચ્ચે કંઈક અંતર હોવું જોઈએ 2a જેટલું, અને ધ્રુવીય અણુ કહેવાય. H2O, H+O-2, આ બધા ધ્રુવીય અણુ છે. અમુક અણુઓ એવા છે કે જેમાં પોઝિટિવ અને નેગેટિવ કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોય, તો પ્લસ અને માઇનસ વચ્ચે કાંઈ અંતર ના હોય, તો 2a = 0, તો ડાયપોલ મોમેન્ટ 0, મતલબ એ ડાયપોલ કહેવાય નહીં. પણ અમે એક શબ્દ લખ્યો છે એ જે આપણે બહુ જ ડિટેલમાં આવશે બીજા ચેપ્ટરમાં, કે અધ્રુવીય અણુ હોય ને એને તમે બાહ્ય ક્ષેત્રમાં મૂકો ને તો ડાયપોલ તરીકે વર્તે. હાઉ, કેવી રીતે, શું થશે, આ છે તે છે, ફલાણું ઢીકણું પૂછડું, ઘણા બધા સૂત્ર, ઘણા બધા ઉદાહરણ બીજા ચેપ્ટરમાં ખૂબ જ ડિટેલમાં આવશે, એટલે એ ચર્ચામાં આપણે અત્યારે કાંઈ ઉતરતા નથી. એટલે એ પેરેગ્રાફ અત્યારે પૂરતો ના વાંચો તો ચાલશે, પણ આ વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ. ચાલો આગળ. જુઓ, એમાં છે ને બાળકો, ઉદાહરણ નંબર 10 ખૂબ જ લાંબુ આપ્યું છે, પણ બે સ્ટેપમાં પતે. હું ગણાવું એ પહેલાં તમે તમારી જાતે ગણો. ચાલો વિડીયો પોઝ કરીને પ્લીઝ ટ્રાય કરો તો બધું ખબર પડશે. એમાં આખું એક પેજ આપેલું છે, એક પેજ અને સામે થોડુંક પણ આપેલું છે, પણ બે સ્ટેપમાં ઉદાહરણ 10 તમે ગણી શકો. હાલો આશા રાખું જાતે ગણ્યું હશે. હું ગણાવું છું. બે વિદ્યુત ભારો ±10 μC એકબીજાથી 5 mm જેટલા અંતરે મૂકેલા છે. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ ઉપર તેના કેન્દ્રથી 15 cm દૂર ધન વિદ્યુતભાર બાજુ આવેલા બિંદુ પી અને આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ ઓમાંથી પસાર થતી અક્ષને લંબ રેખા એટલે કે એનું ઇક્વેટર ઓથી 15 cm દૂર રહેલા
क्यू बिंदुए विद्युत क्षेत्र शोधो, एटले साव सहेलू छे। बे विद्युत भार छे, प्लस और माइनस 10 माइक्रोकूलम, एटले आ ए ऊपर प्लस 10 माइक्रोकूलम, बी ऊपर माइनस 10 माइक्रोकूलम, बेय वच्चेनुं अंतर केटलुं आपेलुं छे? 5 mm। आ आपेलुं छे 5 mm। समझाय छे के नहीं? અને પ્લસ ક્યુમાં આ એનું શું થશે? સેન્ટર થશે કે નહીં? શું કીધું? આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર ધન વિદ્યુત ભારની બાજુમાં, એટલે કે અહીંયા એક પી બિંદુ આવેલું છે, એ પી બિંદુનું સેન્ટરથી અંતર 15 સેન્ટીમીટર છે કે નહીં? 15 × 10^-2 મીટર, ચાલો આ કેટલું હશે? એ આ કેટલું હશે? એ આ છે ને વાલા બાળકો, આખું 2a થાય, યાદ રાખજો। છોકરાઓ ઘણીવાર ગોટા કરે છે, ના થવો જોઈએ। આ આખું 2a થાય, 2a બરાબર 5 mm, તો a બરાબર 2.5 mm। 2.5 mm એટલે શું? 2.5 mm એટલે બોલો 2 × 10^-3, અને 2 × 10^-3 અને આ 15 × 10^-2, આ આર કહેવાય આપણો, બરાબર? તો અહીં આર મચ ગ્રેટર ધેન એ છે, તથા પી બિંદુ ડાયપોલની અક્ષ પર આવેલ છે। તો યાદ કરો, ડાયપોલની અક્ષ ઉપર અતિ દૂરના બિંદુએ ક્ષેત્ર ઈ એક્સિસ 2kp/r³, અને ક્ષેત્રની દિશા યાદ કરો, અક્ષ ઉપર ક્ષેત્રની દિશા ક્યાં હોય? મોમેન્ટની દિશામાં, એટલે ક્યાં હશે? બી થી એ તરફ મોમેન્ટ હશે માઇનસ થી પ્લસ, અને અક્ષ ઉપર ક્ષેત્ર પણ માઇનસ થી પ્લસ। આ કે ના સમજાય છે? અહીંયા પરિણામી ક્ષેત્ર આ દિશામાં આવશે। ડન, બસ આમાં કિંમત મૂકી દો। કિંમત મૂકવામાં પીની બદલે શું આવશે? પીની બદલે તો કે 2a ક્યુ આવે, એટલે 2k 2a ક્યુ ના છેદમાં આર ક્યુબ। બસ કિંમત મૂકો, 2k એટલે 9 × 10^9, આખું 2a મૂકવાનું છે, આખું। ઘણા ખાલી એ મૂકી દયા 5 mm, નહીં, આખું 2a 5 mm છે, એટલે 5 × 10^-3 ક્યુબ। બેમાંથી એકની વેલ્યુ 10 માઇક્રો, એટલે 10 × 10^-6 છેદમાં કેન્દ્રથી આ પી બિંદુનું અંતર 15 × 10^-2, પણ એનો ઘન। રેડી, આનું તમે સાદરૂપ આપશો એટલે ટેક્સ્ટબુકમાં જે રીતનો આન્સર આપ્યો છે નજીક આવી જશે। 2.7 × 10^5 ઈ એક્સિસ 2.7 × 10^5 ન્યૂટન પર કુલમ, બી થી એ દિશામાં, અથવા તો એમ લખી શકો ને, બી થી પી દિશામાં, બી થી એ તરફ, અથવા તો બી થી પી તરફ। રેડી, ડિરેક્શન હશે બી ટુ એ અથવા તો બી ટુ પી। ડન, એમાં બીજું, બીજામાં એવું જ છે, આ જે ડાયપોલ છે +10 −10, ને કેન્દ્રમાંથી પસાર થતી આ જે લંબ રેખા છે ને, એના ઉપર પી બિંદુ 15 સેન્ટીમીટર અંતર આવેલું છે, તો અહીંયા પરિણામી ક્ષેત્ર
सिंपल शू थाय आ अंतर केटलू छे 5 mm એટલે આખું 2a આપ્યું છે સમજાય છે કે નહીં આ એ આ બી તો આમાં એ જ વસ્તુ થશે અહીં આર ઇઝ મચ મચ ગ્રેટર દેન એ હોવાથી પી બિંદુ વિષુવ રેખા પર હોવાથી इक्वेटर बराबर केपी बाय आर क्यूब डिरेक्शन हमणां ज कीधुं तुं डायपोल मोमेंट नी विरुद्ध दिशा में होय आ दिशा कोनी हशे डायपोल मोमेंट नी तो परिणामी क्षेत्र याद छे ने वाला बाळको हमणां ज आकृति दोरी थी आ दिशा में हशे इक्वेटर उपर एटले ए टू बी कई दिशा में हशे ए टू बी तरफ અને કે પીની બદલે 2a ક્યુબ બાય આર ક્યુબ એ ટુ બી તરફ બસ વેલ્યુ મૂકી દો બધી 9 × 10^9 ટુ એ એટલે 5 mm 10 μ ના છેદમાં 15 × 10⁻². રેવડી આનું તમે સાદરૂપ આપશો એટલે 1.33 × 10⁵ શું આન્સર આવશે 1.33 × નજીકનો આવશે ન્યૂટન પર કુલમ એ ટુ બી તરફ ડન. ચાલ ઉદાહરણ 10 થઈ ગયું. ટેક્સ્ટબુકમાં બહુ લાંબુ આપ્યું છે એ રીતે ગણવાની કાંઈ જરૂર નથી. આજના વિડીયોમાં થોડીક વિડીયો ક્વોલિટી ઓછી છે, ચલાવી લેજો બાળકો. ચાલો સ્વાધ્યાયનો 9મો દાખલો. એક તંત્રમાં 2 વિદ્યુતભાર 18 × 10⁻⁷ કુલમ અને −18 × 10⁻⁷ કુલમ અનુક્રમે એ 00 − 15 અને બી 00 + 15 બિંદુએ રહેલા છે તો તંત્રોનો કુલ વિદ્યુતભાર અને વિદ્યુત ડાયપોલ ચાક માત્ર. હવે જોયું બે વિદ્યુતભારના મૂલ્ય સમાન છે 18 18, પણ એક પ્લસ છે એક માઇનસ છે, મતલબ ડાયપોલ રચાણી. પ્લસ વિદ્યુતભાર ક્યાં કીધો છે? પ્લસ વિદ્યુતભાર 00 − 15 ઉપર, તો 00 − 15 એટલે બોલો એટલે x₀, y₀ એટલે ઝેડ અક્ષ ઉપર −15, અને ઋણ વિદ્યુતભાર ક્યાં છે? 00 + 15 ઉપર એટલે ધન ઝેડ અક્ષ ઉપર છે. સમજાય છે કે નહીં? સૌ સિમ્પલ. તો સ્વાધ્યાયનો 9મો દાખલો. આ એક અક્ષ અક્ષ તો તમે ગમે લઈ શકો, આ વાય અક્ષ, આ ઝેડ અક્ષ. સમજાય છે? આ માઇનસ એક્સ હશે, આમ અંદર માઇનસ વાય હશે, આ શું કહેવાશે? માઇનસ ઝેડ. ચાલો આ સેન્ટર ઓ માની લ્યો, આ બિંદુ છે એના યામ 00 15, આના યામ 00 − 15. રેડી? અને આ યામ આપેલા છે સેન્ટીમીટરમાં. શેમાં આપેલા છે? સેન્ટીમીટરમાં. ચાલો પછી કીધું છે શું? 00 − 15 ઉપર પોઝિટિવ ચાર્જ છે એટલે અહીંયા એ બિંદુએ
કેટલો ચાર્જ છે? ક્યુ એ બરાબર 2.5 × 10⁻⁷, અને આ બી બિંદુ છે. જ્યાં કેટલો ચાર્જ છે બી બિંદુએ? 2.5 × 10⁻⁷. સિમ્પલ છે. કોઈ કહેશે ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હશે? ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હશે? ઋણ ઝેડ દિશામાં. ડાયપોલ મોમેન્ટ ક્યાં હશે? ઋણ ઝેડ દિશામાં, કારણ કે ડાયપોલ મોમેન્ટ હોય નેગેટિવથી પોઝિટિવ. સમજાય છે કે નહીં? એટલે આ જે ડાયરેક્શન હશે આ ઋણ ઝેડ દિશામાં, માઇનસથી પ્લસ પી સદિશની હશે. કોની હશે? પી સદિશની. ચાલો પહેલું કામ તો શું કીધું છે? તંત્રનો કુલ વિદ્યુતભાર, આ થિયરીમાં તમને સમજાવ્યું હતું. તંત્રનો કુલ વિદ્યુતભાર, ડાયપોલ ઉપરનો કુલ વિદ્યુતભાર હંમેશા ઝીરો હોય. ક્યુ બરાબર ક્યુ એ પ્લસ ક્યુ બી, એટલે આ 2.5 × 10⁻⁷ વત્તા −2.5 × 10⁻⁷. જેટલો પોઝિટિવ એટલો નેગેટિવ. તો તંત્ર ઉપરનો કુલ વિદ્યુતભાર ઝીરો. બીજું, આ તંત્રની ડાયપોલ મોમેન્ટ કીધી છે, સાવ સહેલું. તંત્રની ડાયપોલ મોમેન્ટ પી સદિશ બરાબર 2a સદિશ × ક્યુ. 2a સદિશ બરાબર શું થાય? ચાલો 2a સદિશ ક્યાં લેવાનો? મોમેન્ટની દિશામાં. 2a સદિશ ક્યાં લેવાનો? મોમેન્ટની દિશામાં. એટલે 2a સદિશ બરાબર 0, 0, −15. આમાંથી આ યમ બાદ કરવાનું. ચાલો 0 − 0, 0, 0 − 0, 0, −15, −15, કારણ કે માઇનસ અંદર જાય ને, −30 સેન્ટીમીટર. સમજાય છે? એમને મેં એલાવ ખબર પડે, આ તો આપણે માર્ક જોતા હોય એટલે આ રીતે કરવું પડે. બાકી MCQમાં તો ડાયરેક્ટ આ 2a અંતર કેટલું હોય? 30 સેન્ટીમીટર. એમને ખબર પડે, કારણ કે આના અહીંયા 15 છે, 0, 0, 15, એટલે આ અંતર હોય 15 સેન્ટીમીટર. આ અંતરે કેટલું હોય? 15 સેન્ટીમીટર. મારે તો મૂલ્યથી મતલબ છે ને, આ તો કદાચ બોર્ડમાં પૂછે તો આખી મેથડ કરવી પડે. સમજાય છે કે નહીં? માનાંકમાં 2a સદિશ બરાબર શું થાય? અંડરરૂટ 0² 0² − 30² એટલે કેટલું થાય? 30 સેન્ટીમીટર, એટલે 30 × 10⁻². ચાલો તો માનાંકમાં પી સદિશ બરાબર 2a × ક્યુ, તો 2a 30 × 10⁻². ક્યુ એટલે બેમાંથી એકનું મૂલ્ય 2.5 × 10⁻⁷ થાય કે નહીં? એટલે આ તમારો જવાબ આવશે 7.5 × 10⁻⁸. 7.5 × 10⁻⁸ કુલમ × મીટર. તો પી વેક્ટર બરાબર 7.5 × 10⁻⁸ કુલમ × મીટર. કઈ દિશામાં? B2A તરફ ગયા હશે, B2A તરફ, અથવા તો ઋણ ઝેડ દિશામાં. કઈ દિશામાં વાલા બાળકો? ઋણ ઝેડ દિશામાં. ડન, સમજાણું? ચાલો, એક મસ્ત મજાની થિયરી પૂરી થઈ ગઈ. એટલે ડાયપોલની બે થિયરી ઇમ્પોર્ટન્ટ છે, એક્સિસવાળી અને ઇક્વેટરવાળી, અને એક વધારાનું સૂત્ર લખાયું એટ એની પોઈન્ટ. બરાબર, કાલના લેક્ચરમાં આપણે નવી થિયરી જોશું. ડાયપોલને જ્યારે તમે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો એના ઉપર શું અસર થાય, બહુ મસ્ત મજાની થિયરી છે. એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં લગી બચાવલટી. બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખજો.